વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ભૌતિક વિજ્ઞાન ગુણ 12 પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત એમાં જે કાલે આપણે મીટર બીજની ચર્ચા કરી એને અનુસંધાને મીટર બીજનો ઉપયોગ કરી વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય કઈ રીતે શોધવામાં આવે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પ્રેક્ટિકલમાં આધારિત હોય છે પ્રેક્ટિકલ પણ અમારા તમારા આવશે અને વીકમાં જીમાં આવા દાખલાઓ પૂછાતા હોય છે અહીંયા આપણે પ્રશ્ન એમ કહે છે કે પ્રયોગશાળામાં મીટર બીજનો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ કઈ રીતે માપી શકાય આપણા મીટર બ્રિજ છે એમાં મીટર પટ્ટી હોય છે જેના ઉપર એક લગભગ 100 સેન્ટીમીટર નો એક કોન્સ્ટન્ટ તાર મિશ્ર ધાતુનો તાર બનાવેલો હોય છે કે જેને એકમ લંબાઈ દીઠ અવરોધ જેટલો વધારે હોય જેનો તાપમાન અવરોધકતા ગુણાંક ઓછો હોય એવો તાર રાખવામાં આવે છે જેથી પ્રયોગશાળામાં તાપમાનમાં થોડા ફેરફાર થાય તો આના અવરોધના મૂલ્યમાં ફેરફાર ન થાય એવો એક તાર એસી છે લગભગ 100 સેન્ટીમીટર લંબાઈનો તાર હોય છે આ તાર રાખેલો હોય છે અને આ તારના એક છેડે જોડાણ નંબર એ અને બીજા છેડે જોડાણ નંબર સી હોય છે અને એ આગળ એક ધાતુની કાટખૂણે વાળેલી પટ્ટી હોય છે અહીંયા પણ સી આગળ કાટખૂણે વાળેલી ધાતુની પટ્ટી હોય છે એક મધ્યમાં ધાતુની જાડી પટ્ટી હોય છે અને પરિપથમાં જોડાણ માટે આ જે પટ્ટીઓ છે એમાં જોડાણ અઘરો આપેલા હોય છે કે જેથી કરીને તમે તમે તાર છે ઘટકો છે એને જોડાણ કરી શકો અહીંયા એ આગળ આ તાર વચ્ચે જોડેલો છે અને અહીંયા આપણે આ ગેપ છે અહીંયા આપણે ગેપ આપેલો છે આ બે પટ ધાતુની પટ્ટી વચ્ચે બે ગેપ હોય છે એક ગેપમાં એક અવરોધ આ અજ્ઞાત અવરોધ જેનું મૂલ્ય આપણે ઓહમ અવરોધ શોધવો છે એ ધારો કે આર વન ની આર છે એનું મૂલ્ય શોધવાનો છે બીજી ગેપ છે એમાં જાણીતો પ્રમાણભૂત અવરોધ આર ટુ જેને આપણે એસ કહેતા હોય એ જોડેલો હોય છે અને મધ્યમાં જે પટ્ટી હોય છે ને એના બી બિંદુ આગળ ગેલોમીટર ગેલોમીટરનો બીજો છેડો એ જોકી કળ મારફતે જોડેલો હોય છે વિદ્યાર્થી મિત્રો આવી એક મીટર બીજની રચના હોય છે અજ્ઞાત અવરોધનું માપન આપણે કરવું છે તો આ અજ્ઞાત અવરોધ છે જેનું મૂલ્ય આપણે શોધવું છે તેને એક ગેપમાં રાખવામાં આવે છે આ એક ગેપમાં અજ્ઞાત અવરોધ રાખવામાં આવે છે બીજી ગેપમાં પ્રમાણભૂત અવરોધ આ બીજી ગેપમાં પ્રમાણભૂત અવરોધ એસ જોડવામાં આવે છે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે જોડાણ તૈયાર કરવામાં આવે છે અને અહીંયા શરૂઆતમાં આપણે આ જે જોકી કળ છે એ જોકી કળને તમે તાર ઉપર સ્પર્શ કરાવો તો એ બિંદુ આગળ કે સી બિંદુ આગળ સ્પર્શ કરાવો તો ગેલોમીટર ગુણાંક દર્શાવે અહીં આપણે એથી આપણે તાર ઉપર જોકી કળને સ્પર્શ કરાવી એવા બિંદુ આગળ લઈ જાઓ સમજી લો કે ડી બિંદુ આગળ જોકીને લઈ જાઓ તો અહીંયા ગેલોમીટરનું ગુણાવર્તન શૂન્ય બતાવે જોકીને તાર પર સરકાવીને ગેલોમીટરમાં શૂન્ય આવર્તન મેળવવામાં આવે તો અહીંયા અવચનની સંતુલનમાં છે એમ કહેવાય અહીંયા ધારો કે એ થી એલ વન સેન્ટીમીટર અંતરના ઘટના બને છે બી બિંદુ આગળ તો અહીંયા ચાર ભુજાઓ છે એ બી ભુજામાં અજ્ઞાત અવરોધ આર આર વન બી સી જે ભુજા છે તો એમાં જે બી સી ભુજામાં આ પ્રમાણભૂત અવરોધ આર ટુ એ જ રીતે આ એડી ભુજા જ્યાં ગેલોમીટર ખૂણાવર્તન શૂન્ય બતાવે છે એથી અંતર આ એડી ભુજા અજ્ઞાત અવરોધ આપણે જ્ઞાન અહીંયા એવો લંબાઈ દીઠ અવરોધ એ આપણે આર થ્રી કહેતા હોય અહીંયા એકમ લંબાઈનો અવરોધ આ સીએમ સેન્ટીમીટર દીઠ લંબાઈ અવરોધ આ એકમ લંબાઈનો અવરોધ એ રો વર્ડ તો એલ વન લંબાઈનો અવરોધ આ એલ વન આ સીએમ એટલે કે જે આર થ્રી થશે એડી લંબાઈના તારનો અવરોધ થશે આર થ્રી એલ વન આર સીએમ એલ વન રો એ જ રીતે આમાં તમે જો આર વન છે આખા તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે તો બાકીનો જે તમને મળશે ભાગ એ 100 માંથી એલ વન બાદ કરશો તો એલ ટુ લંબાઈનો અવરોધ આર ફોર થશે તો એલ ટુ લંબાઈનો અવરોધ એલ ટુ લંબાઈનો અવરોધ આર એલ ટુ આર સી એમ બરાબર આર ફોર એલ ટુ રો એટલે કે એલ ટુ ની જગ્યાએ 100 માઇનસ એલ વન રો તમે લખી શકો અહીંયા વિસ્ટન બીજ જ્યારે સંતુલનમાં હોય વિસ્ટન બીજ જ્યારે સંતુલનમાં હોય તો આપણે ખબર છે કે આ અવરોધ ના છેદમાં આ અવરોધ બરાબર આ અવરોધ ના છેદમાં આ અવરોધ એવું કઈ નથી કે આ બે ગેપ ના અવરોધ નો ગુણોત્તર લેવો તમે આર વન નો આ ગેપ નો અવરોધ છેદમાં આ એલ વન લંબાઈ નો અવરોધ આ ગેપ નો અવરોધ છેદમાં એટલું લંબાઈ નો અવરોધ પણ લઈ શકો તો
ટૂંકમાં r1 છેદમાં r2 બરાબર r3 છેદમાં r4 વિસ્તર વિધ જ્યારે સંતુલનમાં હોય મીટર વિધ એટલે કે કિલોમીટર શૂન્ય ગુણાવતું બતાવે ત્યારે ઘટના બનતી હોય સિદ્ધાંત છે વિસ્તર વિધ નો તો વિસ્તર વિધ સંતુલનમાં હોય ત્યારે r1 ના છેદમાં r2 બરાબર r3 ના છેદમાં r4 તો r1 એટલે r છે આપણે જાણીએ છીએ અજ્ઞાત નું શોધવાનું છે r2 એટલે પ્રમાણભૂત s છે અને r3 એટલે r3 AD લંબાઈના તારનો અવરોધ એ આપણે એમ લો પછી r4 એટલે rdc અથવા સેટિતાનો લંબાઈનો અવરોધ એટલે 100 l1 રો 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 કેસર કરનાકો તો l1 ના છેદમાં 100 l1 r નું સૂત્રમાં મોટા બનાવો તો r બરાબર l1 ના છેદમાં 100 l1 ગુણ્યા s આ જાણીતી વેલ્યુ હોય છે l1 તમે f કેટલા સેન્ટીમીટર છે મીટર પ્રતિ વર્ગ માપી શકો અને 100 માંથી l1 બાદ કરો તો તમને એ લંબાઈ પણ તમને મળે આ રીતે આ મૂલ્યો જાણીતા આપણી પાસે મળે એટલે અજ્ઞાત અવરોધ r નું મૂલ્ય આપણે મિત્રો મળે સરસ છે વ્યવસ્થિત ગણિત કરજો અને વ્યવસ્થિત તૈયાર કરજો સિદ્ધાંત